एवो साचो रे धनी मारे ये वो साचो रे धनी मारे मारी मारो धारा लाया था ये वो साचो रे धनी मारे माता जी कवियों एम कैसे मेली मेली तने हव करे मां तू नथी मेली तलवार पर जेनी भेळी बैठी होई मां मेलडी एनो थई जाए बेड़ो पार मेलडी नो कोई थई जाए ने तो माँ एनी थई जाए वो भीख मागवा निकलो तो मेलडी नो मळे मागवा निकलो कि मने तारी मेलडी देने तो मागी मेलडी नो मळे प्रभात सोलंकी कहसे के भला मारा मागी मागी ने थाकोन तो मागता कोई दी मेलडी मळे नहीं अरे नसीब मां लिखी होय ने तो मार्ग मां बैठी हाथ पाड़ी जाए मेलडी बाप मार्ग मां मळी जाए मेलडी માગવા નીકળો તો એમ ન મળે માતા પણ માર્ગમાં નીકળો ને બાવળના ઝાડામાં કોડિયું પડ્યું હોય અને કોડિયામાં મેલડી બેઠ્યો ને એની નજર જો આપણી માથે પડી જાય ને એને ગમી જાય તેથી હાથ પાડીને ઊભી રહી જાય કે બાપુ વગડાની મેલડી છું લઈ જા લઈ જા લઈ જા મને લઈ જા એવી આજ મારે વાત કરવી છે ઝાલાવાડની ધરતી સુરેન્દ્રનગર ધામ ડેમ નો કાંઠો અને ત્યાં હામપર ને વાવીના ટોડા વાળી મેલડી બેઠી છે ભજે એનો ભગવાન ને માને એની માં લાખ લૂંટાવી દે તો મેલડી નો રીજે બાપ લાખની થોકડીઓ ઉડાડી દે તોય મેલડી રાજી ન થઈ જાય પણ અંતરના જો આહુડા પડી જાય ને એના અંગૂઠાના માથે બે ટીપા પડી જાય તેથી મારી માતા ન્યાલ કરી દે કે માઇક 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 જે માઇકી આપ મારો જીઓ 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 બાપ આ તો તાર તારા રુદાના ભાવની ભૂખી છે બાપ ઘણા ઘણા ને અડધો વીઘો વેસી જાય ને 2-3 કરોડ મળી જાય ને પછી એમ કહે કે માતા એટલે શું મારા ઘર તો 3 પેટીયું પણ રૂપિયા પર અરે તારી પેટીયું ને મારી ગોળી તારી જેવી તો પેટીયું એના બોકડા બુટિયા બુટિયા બોકડાની ખરીઓ હેઠે ઢગલો પડી છે બા ત્યાં તો પેટીયું આવતી જાય તારી પેટીયું એવી તો રોજ એનો બોકડો છે ને ખરીઓ લઈને ખંખેરા ખોતરે ભો ખોતરતા પેટીઓના ઢગલા થાય ઈ દેવ છે હે તારી પેટીઓ તો છોકરો હારો પાક્યો તો ઠેક નહીતર ભલામણ તું હું તો તને ઉલાળી પેટીઓ લઈને વ્યાતો પડી જાય હા બાપો નડેલ છે છૂટા વાપરવા દેતો નથી માં છે ને માં બહુ બહુ અંતરથી હાથ પાડો ને દેવી ઊભી રહી જાય હું એક વાત કાયમ બધે કરું છું કે મેલડીનું ખાતું કેવું માણાને માથે જેટલી તમે મને સુરતા આપશો ને એટલી કરુણા ઊભી થશે તો જ મજા આવશે અને આ છે ને મેળવણ વાળી વાત છે શેર દૂધમાં એક ટીપું મેળવણ નાખી દો છાશનું પછી શીબું ઢાંકીને મૂકો તો જ દહીં જામે બાકી રાય દેખી આંગળી નાખ નાખ કરો જામ્યું કે નહીં જામ્યું કે નહીં જામ્યું કે નહીં એમ તો ઉજાગરો કરીને થાક તો નહીં જામે ખરીને બેહવું પડે
અને મેલડીની કમાણી અમથી નથી થતી, મેલડીને મેળવવા માટે તપવું પડે, એનો તાપ જીરવવો પડે છે, અને તો માતા મળે. વિશ્વાસનો વાણોતર છે. એક મારા દરેક લોકવાર્તાની અંદર હું કહેતો આવું છું, ભગવતીઓ બહુ છે, ભગવતીના ધામ મઠ ઠાંગાની મેલડી, રત્ના કલાડિયાની મેલડી, હરાના પાદરની મેલડી, વહતડીના હામા કાંઠાની મેલડી, બોડિયાના આડા માર્ગની મેલડી, નગટી વાવીના ટોડાની દીવી, તોપવાળી મેલડી, ભૂરિયા વાઘરીની મેલડી, બારખડી મેલડી, રાંઢવાવાળી મેલડી, પાંઠાવાળી મેલડી, મસાણી મેલડી, કાળિયા વાઘરીની. ત્યાંથી આગળ વધો, મુનસર તળાવની પાળે જીવણિયા અને જીવણીની માતા, વિરમગામ પડખાની માલિપા દેવી પૂજકના દીકરા સારોલિયા જે છે, સારોલિયાના ખોળની માલિપા વાલી ડોશીની વિહત મેલડી, નાનિયા ભડિયાની માતા, વિરમગામ પડખાની માલિપા ભોજવા ગામ છે, ભોજવા ગામની માલિપા ભોજવાના દરબારની હારે દીકરી દેવી પૂજકની દીકરી વાઘરીની દીકરીએ લગ્ન કર્યા હતા, જેનું નામ પોતીમાં, અને પોતીમાને ત્રણ દીકરા આહો વાહો જોહોર જોતો, ચાર દીકરા અને ચાર દીકરાની માતા પોતીમાની કહેવા છે કે ઘુઘરિયાળી મેલડી ખોડુના પાધરની અંદર બેઠી છે, બાપ ફૂકી રાણીના ઠૂઠાને લીલા કરનાર. ધોળકા પરગણાની માલિપા જાઓ એટલે કાવીઠા ગામ છે, અને કાવીઠા ગામની માલિપા ચાવડા દરબાર છે, ફતેહસિંહ ચાવડાની દેવી ધનુબાની મેલડી, પડખે ખુમાનસિંહ વાઘેલાની મેલડી છે, દરિયાબાની મેલડી, માયગા કામ કર્યો હુકમના પાના. જાજો કોક દિવસ ધોળકાની બાજુમાં કાવીઠા ગામ છે, દિલુભા વાઘેલા માતાજીના ભુવા છે, તારીખને વાર નિમિત્તે કદાચ કોઈ બાઈ માણસ જેથી ખોળાની ખોટ હોય ને, અને ત્યાં જઈને ધા નાખે તેથી કહેવા છે કે દરિયાબાની મેલડી શીખો પાડી દે કે આ વારને આ તારીખને આ ટાઈમે જ્યાં દીકરો થાય ને, તો એમ માનજે કે બાપ ખુમાનસિંહ વાઘેલાની મેલડીએ દીકરો દીધો હતો. બાવળાની બાજુમાં મોડાહર ગામ છે, ત્યાં સોલંકી દરબાર છે, અજીતસિંહ એના બાનું નામ છે મણિબા, મણિબાની મેલડી. મારે તો લગભગ ગુજરાત આખાના જ્યાં જ્યાં મેલડીના મઠ છે ત્યાં બધે મહેમાન થયો છું. એવી ભગવતીઓ, ફૂકા લાકડા કોઈને હગા ન થયો, આ ફૂકા લાકડા છે, આને આને છે ને ડેમના કાંઠે આવીને ભજાય તો ભજજો, બાકી આને આને આંગળી ન ચીંધું, ખોટની આંગળી ન ચીંધતા, બાકી હાથેથી આંગળી ચીંધો, આ હુડું પડી જાય, જો એકવાર આંગળી ચીંધો અને આંગળી ચીંધીને કામ કરો, તમે આંગળી ચીંધો અને જો બાવડા સુધીનું કામ કરીને દે ને, તો બાપ આ ડેમ વળી હરિભગતની મેલડી, લાલા ભુવાની મેલડી કરી નાખી મૂકી. આટલા માણસ બેઠા છે, બધા સુખી ન હોય, કોઈકના માથે વેર ભમતું હોય, કોઈકના માથે મોતનો માંડવો રમતો હોય. આજ આજ ઝાલાવાડમાં, આજ સુરેન્દ્રનગરમાં આટલા માણસો આવ્યા છે ને, એમાં કદાચ કોઈકને 5-10 વર્ષ પહેલા કોઈકને અરે બાંધવાનું થયું અને કદાચ માણા મોકો ગોતતા હોય કે કદાચ આજ જો એકલો મળી જાય તો રાતે ગુડી નાખવો છે, આવું 3-4 જણા નક્કી કરીને નીકળ્યા હોય, અને વાવડ મળે કે ગયો છે આમ પરની મેલડીએ ડેમના કાંઠે, હો કેટલા વાગે પાછો વળશે, 1.5 વાગે તો વળશે પાછો, અને તેથી 3 જણા કદાચ જો બાવળના જાળમાં લાગ ગોતીને બેઠા હોય, આજે આવે એટલે પૂરો કરે વાત, કોને ખબર પડવાની છે, વાટ જોઈને બેઠા હોય, મીટ માંડીનો હમણે નીકળે હમણે નીકળે, પણ જ્યાં બાવળના જાળામાં ઈ મીટ માંડીને બેઠા હોય, તો આ દેરીની માલિપાથી હરિભગતને લાલા ભુવાની મેલડી વસ્તીને માથે મીટ માંડીને બેઠી હોય,
કારણ મેલડી ને ખબર છે બાપ અમારું પારેવાનું ટોળું બેઠું છે અને ગરીબડો મારો ભજન સાંભળવા આવ્યો છે ને એના માથે મોત મંડાણું છે અને ત્રણ સકરા બાદ બેઠા છે. અહીંથી હમણે ખેલ પૂરો થાય, વાર્તા પૂરી થાય અને વસ્તી ઘરે જશે ને તેથી મારા પારેવાને રોળી નાખશે એવું મેલડી વિચારતી હોય. બાપુ હરિભગત ની મેલડી બોલે દેવી સદબાર ઉડતા શકલા પાડનારીઓ, એટલે ઉડતા શકલા એટલે પારેવા જનાવર નહીં પણ મેલી વિદ્યાના કોઈ કામણ કુટિયા બેઠો ને એને તો બાપી ઉડતા હેઠા પાડનારી દેવી છે. અરે હરે હરે બાપ. અને બીજો મારો એટલો વિશ્વાસ છે કે મેલડીના ભજનમાં કોઈ આવે ને પછી માર્ગમાં એને વ્યાધી ન હોય, કોઈ ચાર રસ્તે કદાચ સુડેલીઓ પડી હોય, સાંડલા પડ્યા હોય, કાળા વાળના લીરા પડ્યા હોય, કાળા લુગડા પડ્યા હોય, લીંબુના ફાડિયા પડ્યા હોય, મીઠાના ગાંગડા પડ્યા હોય, મરસાના ધૂપાણા પડ્યા હોય અને એની મારી પાસે જો પગ પડી જાય ને તો મારો દાવો છે કે જો આ મેલડીના ભજનમાં આવ્યો ને એને જો વળગાડ વળગા ને તો મેલડીને ખોટ લાગે બાપ, મેલડીને ખોટ લાગે. ચડતી કળા રાખનારી દેવી મેલડી છે, હિરિયા લાસુડીની દેવી, તેથિયા પુંડળીની દેવી, કરશન કંકુડીની દેવી, ભૂરિયા વાઘરીની દેવી. ત્યાંથી આગળ વધો, જગમાલ વાહણની દેવી, ગોમતળી વાઘરણની દેવી, ખારી ખાવડીના રાજાની દેવી, હરખા ખાવડિયાની માતા. દેવીના ઇતિહાસમાં ઊંડા ઉતરો ને, વિજ્ઞાનવાળા કદાચ કહેતા હોય અંધશ્રદ્ધા છે પણ જેટલી મનાય એટલી માનો, વિશ્વાસ હોય ને તો ઢીંગલો ચિત્રાનો મંડે ધૂણવા. મળા હજીવન કરતી હોય આમાં. એક એક કેસેટ મારી માતાજીનો પોકાર જે બહાર પડી, સત્ય ઘટના બનેલી વાત છે. માતા નાગણ થઈને ઉભી રહેતી હોય અને મળું હજીવન કરીને લાવે અને મેલડીની જો પડાય ને તો તો જ મેલડીને અમે મીઠ માનજો. આ આ ખાતું છે ને નથી મૂકતું. આ ખાતું નથી મૂકતું. બહુ બહુ સાચા ભાવથી આવીને આ આ છે ને, કદાચ તમે રવિવાર ભરવા ન આવો, પૂનમ ભરવા ન આવો, મંગળવાર ન આવો, તાવો ન માનો પણ અહીંથી કદાચ આટલા બેઠા છો, એક જિંદગીભરનું નામ લઈને વ્યા જાઓ કે મારી હવે પછી તારા પગેથી અવાય તો ઠીક છે, ન અવાય તો ઠીક છે, પણ આજ પહેલો વહેલો પગ મૂક્યો હશે ને માં તો મેં તો પહેલો વહેલો આવ્યો પણ તું મારી જોજે હોય જીવનભરનું મારું પગથિયું કોઈ દી સુખતી નહીં અને બાપ તારા ઘરે જો કાયમ માટે ન આવે ને તો તો બાપી મેલડી મટી જાય. તમને જો એનો દાડીઓ થતા આવડે ને તો આ તો જિંદગીભરની તમારી સાકર થઈ જાય. આ છે ને આ આ તમારી ગુલામ થઈ જાય, અરખ અરખથી બંધાઈ જાય, બંધાય તો અરખના તાતણે બંધાઈ જાય, બાકી તો ગમે એટલા ઝપટિયા મારે ને તો મેલડી ન બંધાય. કંઈક કંઈક ઉલ્લી ગયા છે
અને કમાણી કરવાનું તો ઉજળી કરજો. અને હું બધાને કહું છું કે બને ને તો દુશ્મનાવટ માણા પૂરતી રાખજો. કોઈને દેવી હમી આંગળી ન ચિંતા. બાપ બાજો તો ભલે બાજો, પણ કોઈ દી મેલડીને આંગળી ન ચિંતા કે મારી ફલાણાનું આમ કરી પાછી નથી વળતી. આ દેવી છે ને, આને એકવાર કામ ચિંતો પછી પાછી ન વળે, એનું કામ પૂરું કરીને આવે. એવી સૌરાષ્ટ્રની ધરતી, અને સૌરાષ્ટ્રની ધરતી નહીં માલિક, કંઈક માના મઢડા એવી ભગવતી. મેં જે જે નામ લીધા ને, એવી એક વાત છે, 21 વર્ષ પહેલાની વાત. સૌરાષ્ટ્રની ધરતીની માલિકમાં ઝાલાવાડ પ્રગણું છે, અને ઝાલાવાડ પ્રગણાની માલિકમાં રાજ સીતાપુર પહે હામપર ગામ છે, અને હામપર ગામની માલિકમાં માં મેલડી બેઠી છે વાવીના ટોડે. ધાંગધ્રાના ઠાકોર સાહેબ કાશીએ જાત્રા કરવા ગયા હતા દરબાર, અને એમની ભેગા રાજ સીતાપુરનો ગવૈયો ગયો હતો, અને કાશી નગરીની એક બ્રાહ્મણની દીકરી એ રાજ સીતાપુરના ગોરના દીકરાના મોહમાં પડી. પણ પવિત્ર પ્રેમો અને મન કર્મને વચનથી વરી ચૂકી હતી કે લગ્ન કરું તો આની હારે કરું, બાકી મારે ભાઈને બાપ. પણ રાજ સીતાપુરના ગોરનો દીકરો શેતરી ગયો, અને ધાંગધ્રાના ઠાકોર સાહેબ આરે જેથી પાછો વિયો આવ્યો, અને કાશીના બ્રાહ્મણની દીકરીને ખબર પડી કે દરબારની આરે આવેલો ગવૈયો તો મને મૂકીને વિયો ગયો છે. પછી કાશીના બ્રાહ્મણની દીકરી હોળ શણગાર સજીને હવેલી ઉપરથી પડતું મૂકી અને પોતાનો પ્રાણ કાઢી નાખી, અને સીતાપુરના ગવૈયાના શરીરની માલિપા ઉતરી કે હું તો નથી જીવી, પણ તને નહીં જીવવા દઉં, તને સ્વર્ગ લોકની માલિપા તારી આરે લગ્ન કરીશ. અને એ વળગાડ કાઢવા માટે ઝાંઝરકા ગામ છે ધંધુકાની પાસે સંત સવિયાનાથની જગ્યા છે, અને સવિયાનાથને બોલાવ્યા, અને સવિયાનાથે ઝાંઝરકાથી ગાદી ઉપરથી આવી અને કહેવાય છે કે રાજ સીતાપુરના ગવૈયાના શરીરમાંથી દીકરીને બહાર કાઢી અને સિંહામાં ઉતારી, અને દીકરી એટલું બોલી કે હે સૌગુણ સવિયાનાથ, તું મારો બાપ ને હું તારી બેટી. ત્યારે સંત સવિયાનાથને હામપરની વાયુમાં મૂકે છે અને કીધું કે હે દીકરી, આજ સુધી તો તું બ્રાહ્મણની દીકરી હતી, અવગતીય થઈને તું ભૂત બની છો, પણ હું તને ભૂત મટાડું છું, અને હામપરની વાયુને ટોડે તને ગોખલામાં બેહાડીને સાંડલો માંડું. જા જગતની માલિપા, તું હામપરના વાયુના ટોડાની મેલડી થઈને મારો બાપુરી પૂતાય. સુરેન્દ્રનગર
ભાવનગર જિલ્લાની મારે પણ 20 વર્ષ પહેલાની ઘટના. આ ગામમાં એક હરિયો રહેતો. આજ જે મારે વાત કરવી છે ને, આ ડેમના કાંઠે બેઠેલ ધ્રબલું સાહેબ અંપરની મેલડી એનો ભગત હો, એને ભુવા છે લાલા ભુવા. અને એને ભુવા છે હરિભગત. એવી મારી દેવની વાત માંડવી છે. અત્યારે જેને હરિભગત તરીકે ઓળખીએ છીએ ને, એ 20 વર્ષ પહેલા હરિયો કહેવાતો. દારૂ પીવે હરિયાને કોઈ હરિયો કહે, દારૂડિયો કહે, નવરો કામ ધંધા વગેરેનો કહે, બજારે કોઈ બેઠું બોલાવે નહીં એવો હરિયો. પણ કહેવાય ખિસ્સામાં રૂપિયા આવે અને મોઢે દારૂ માંડી જાય. એક વખત ની વાત છે, મારો બાપ હરિયે દારૂ પીધો, ભાન રહ્યું નહીં. કેટલું પીધું નક્કી ન રહ્યું. અને પતરાવાળી હોટલ ત્યાંથી હલતા જાય. અને ડેમનો કાંઠો ખમીસણાનો માર્ગ, ત્યાં આવતા 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 કહેવો છે કે હરિયાલ પગનું ઠેપું આવ્યું, પગના ઠેકાણા નહીં, કાયા વગર તૂટી રમે, પગ હિલોળા ખાય, કાયાનું ભાન નથી. અને હરિયો હાલતા 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 કહેવો છે કે ખમીણાના રોડ ઉપર આવે, માર્ગમાં પાણાનું ઠેબું આવ્યું. અને ઠેબું આવ્યું ને કેવો છે કે એક તૈણી ઈંટનું દેરું છે ને, દેરાની આગળ હરિયો પડતો થઈ જાય અને એ દેરાની સામે આવીને બાપ હરિયો પડ્યો. હરિયાને કાયાનું ભાન નથી, હરિયાને જગતનું ભાન નથી, અધારી રાજના ઓળા ઉતર્યા છે હરિયો મધરાજે પીડ્યો. નથી કુટુંબ કબીલાનું ભાન, એ નથી મૈરા છોકરાનું ભાન, હરિયાણાના પંડનું ભાન નથી. મારી વાલી વાલી રે, એ મારી નામ પરની માતા વાલી. આખી રાત પડ્યો રહ્યો, આખું ફાટી રહી છે મઢમાં, સામે ત્રણ ઈંટનું દેરું છે ને, દેરાની માલિકમાં કોડિયામાં ધીમો 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 દેવો બળે છે અને એક લાકડાનું પૂતળું છે. હરિયાને ખબર નથી કે આ લાકડાનું પૂતળું શું છે, 14 બ્રહ્માંડ ને રમાડનારું પૂતળું છે બાપ. એ લાકડાનું પૂતળું પડ્યું પડ્યું જોયા કર્યો, આયો 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 બાપ, મારો માયની તો આવ્યો. અને જેને મેલડી ગમી જાય ને બાપ, મેલડી જેને ગમે, જેની ઉપર આ મીટ મંડાય ને, પછી એ બઠો થઈને મઠ આગળ આવીને પડે અને પછી આ મેલડી ખમા કરીને એના કરોડ ગુના ખંખેરીને ખોળે લઈ લે બાપ. જેથી મેલડી રીજે ને તેથી ભાન ભૂલ્યો અને માર્ગે મેલડીના સડી જાય બાપ. આયો આયો મારો બુટિયો આયો,
મારો શેલ સલો ફૂટ્યો યાજો મારો બની તો જયો મધરાત લૂંટાનું થઈ બેલડી મટવાથી લાગે આખી રાત વિચાર કરજો રાત આખી ટાઈટ પડી હોય કુતરા માથેથી આલોટતા વિયા જતા હોય એવી હાલત જેથી થઈ હોય પણ આજ પડ્યો છે કોના ઓટલે આજ માતાના ઓટલે પડ્યો છો મેલડીના ધર્મલે મહેમાન બન્યો છો મેલડી પડી પડી દાંત કાઢે આવ્યો આવ્યો બાપ મારો દારૂડિયો મહેમાન આવ્યો મારો વાલો આવ્યો ભલે ભૂલ્યો ભાન પણ એની શાન ઠેકાણે લાવું તો હું મેલડી લાવું આંપરની વાયુ વાળી મેલડી લાવું બાપ આવ્યો 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 બાપ આજ મેલડીને એમ થયું કે આજ મારો હરિયો નથી આવ્યો પણ મારો જાણે માનીતો બુટિયો આવ્યો હોય ને જેના માથે હું થાપો મારું અને ખમા કહું પછી બેડીના બંધ તોડી નાખું એવી મેલડી બોલી મારો બાપલીઓ ગોડ બંગાળની મેલી રમતુના પુતળા હળગાવનારી દીદી એ જેના મઢેરે પૂજાતી હોય મેલડી મારી દેવ મેલડી રાતે બહાર નીકળ્યો હવાર પડ્યું ત્યાં સુધી માતાએ હાચ્યો પણ હવારમાં જેથી દારૂ ઉતર્યો ને અને હરિયાનો આંખ ઉગડી આંખ ઉગડી પણ ગોખલામાં દીવો દેખાણો દીવાની મેલી પણ દેવ દેખાણ ઘરે ગયો પણ ઘરે ગયા પછી એને ખબર છે કે રૂવાડું આમ આમ ક્યાંય હક પડે નહીં એને પીધા પછી સુરતા લાગી ઘરે જઈને વિચાર કર્યો કે કંઈક છે રમત છે મને સારું દેખાય છે બીજે દાડે પીવાનો ભાવ થયો નહીં પાંચ દાડા થયા અને ઘરમાં કહેવાય છે ને કે જાણે હોનાનો હુરદ ઉગ્યો હોય ને તેથી કહેવાય છે કે દુઃખની કાંટાળી વાળીને મારી પાસે કાંટા ભાંગ્યા ને કોઈ ફૂલડું ખીલ્યું હોય એવું લાગ્યું હરીને અને પછી એને એમ થયું કે આ બધું કાંઈ નહીં પણ તેને એને એટલું ભાન હતું કે તેથી પીધું હતું ને પીધા પછી હું પડ્યો હતો ને પડ્યો અહીંયા તેણી એટલું દેરું હતું આ સપનું તો નહોતું ને એ વખતે પીનારાને સપના લાગે કે હાલું સપનું હતું ખાતું હતું લાય તો ખરો પછી ખમીણાના માર્ગે આવ્યો આવીને જોયું દેરું એ જ છે આ દેરું પણ જૈન જ્યાં દેરાની સામે પલાટી વાળીને બેહી અને જોવે ને તો હવા વેતની નાગણી કહેવાય છે કે ગોખલાની માલી પા એ માનો દીવો થાની આ હવા વેતની નાગણી જીભના લબકારા મારે કાળી માંજર જેવી નાગણી મારી દેવી આત્મા મેલડી નાગણ બની
आजमा मेलड़ी लागण बने अरे दीवो बोले पालो दीवो बोले माता मेलड़ी नो दीवो बोले भले भले बा भले आज मारा घेर थाजली लालेर आज मारा घेर थाजली लालेर मेलडी पधारा मारे आंगणे ये गोठर बेवा गोठर बे माता नागण थई गोठर અને હરિભાઈ આમ જોયો નાગણ ભાળી ને પણ હજુ તો ભક્તિ લાગી નથી નાગણી ને ભાળી ને હરિભાઈ મુઠ્ઠીઓ વાળીને ભાગ્યા આનો જીવવા દે આ ગોખલો ન જોવાય હરિભાઈ ને તેથી કહેવાય છે કે નાગણ ભાળી અને તૈણ ભુવન નું જ્ઞાન થઈ ગયું મુઠ્ઠી વાળીને ભાગવાની વેળા આવી બીક લાગ્યો વળી પાછા પાંચ દાડા થયા પાછો ભાવ થયો લાઈને ફરીથી જવું અને હરિભાઈ પાછા ફરી વાર આવ્યા આવીને ઈદ દેરી ઈદ કોડિયું અને જોયું ને તો પછી માતાજી નાગણ થઈને ગોખલાની માલ પર રમતું માંડતી હતી ને આમ જાય ફરે